સ્વાધ્યાયનો 2.10 એક્ઝામ્પલ છે, એમાં કહ્યું છે કે નીચેની સંખ્યામાં સાર્થક અંક નક્કી કરો. હું માનું ત્યાં સુધી તમને ખ્યાલ આવી જશે આમાં, તો પહેલાં પોતાની રીતે વિચાર કરો કે દરેકમાં સાર્થક સંખ્યા કેટલી છે, પછી હું અહીંયા તમને સમજાવતો જઉં એ પ્રમાણે ધ્યાન આપજો. તો તમારો જવાબ ચેક કરતા જજો મોટા ભાગે. તો શરૂઆતની અંદર પહેલા ક્વેશ્ચનમાં વાત કરીએ તો આનો 0.007 મીટર સ્ક્વેર, તો તમને ખ્યાલ હશે કે દશાંશ પહેલાંના જે જીરો હશે એને સાર્થક અંક ગણતા નથી. તો આની અંદર સાર્થક સંખ્યા કેટલી હશે? ફક્ત એક જ હશે, બરાબર. આમાં આપણે 10 ની 24 ઘાત છે એને સાર્થક સંખ્યા નહીં ગણીએ. તો આમાં સાર્થક સંખ્યા કેટલી? 1, 2 અને 3. તો આમાં સાર્થક નંબર કેટલા હશે? અંક 3 જોવા મળશે, 1, 2, 3. આમાં જોવા જઈએ તો સમજો, અહીંયા તમને ખ્યાલ હશે દશાંશ પહેલાંનો જીરો સાર્થક સંખ્યા નહીં ગણાય, દશાંશ પછીનો ગણાશે. તો એનો મતલબ 1, 2, 3 અને 4. તો આની સાર્થક સંખ્યા કેટલી થઈ જશે? 4 આવશે. આમાં જોશો તો 1, 2, 3 અને 4, કારણ કે દશાંશ પછીનો જીરો ગણાય છે એટલે આની સાર્થક સંખ્યા જોવા મળશે 4 હશે. આમાં જોશો તો બધા જ હશે, કારણ કે વચ્ચેનો જીરો તો આપણે ગણીએ જ છીએ એટલે આની સાર્થક સંખ્યા કેટલી આવશે? 4 હશે. અહીંયા જુઓ તો આમાં આ વચ્ચેનો જીરો ગણાય એટલે આ ગણાશે, પણ આગળના જે જીરો છે એ સાર્થક સંખ્યામાં નહીં આવે. તો એનો મતલબ આની સાર્થક સંખ્યા કેટલી? 1, 2, 3 અને 4. અહીંયા સમજ પડવી જુઓ, કારણ કે આમાં ફક્ત એકલો 7 જ છે, આમાં 3 છે. આમાં 1, 2, 3 અને 4 સાર્થક સંખ્યા, અહીંયા પણ 4 સાર્થક સંખ્યા, આમાં એ 4 થશે, છેલ્લામાં 1, 2, 3 અને 4 એમ સાર્થક સંખ્યાઓ જોવા મળશે. 2.11 ક્વેશ્ચન છે, એક ધાતુની લંબચોરસ પાતળી તકતી આપેલી છે. તો અહીંયા આપણે સમજીએ, આ રીતની એક તકતી આપેલી હશે. હવે આ તકતી છે એને આપણે લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી છે. તો આ લંબાઈ છે, આ પહોળાઈ છે અને આ એની ઊંચાઈ છે. હવે આ 4.234 મીટર લંબાઈ છે, આ 1.005 મીટર છે, સેન્ટીમીટર નથી, આ પહોળાઈ છે અને આ થશે ઊંચાઈ સેન્ટીમીટરમાં. તો બધી જ વસ્તુને હું માનું ત્યાં સુધી પહેલાં એક યુનિટમાં કન્વર્ટ કરો. તો આ મીટરમાં છે તો આપણે એને અહીંયા જે મીટર, આ પણ મીટર હશે અને આ સેન્ટીમીટર, તો આને પહેલાં મીટરમાં કન્વર્ટ કરીશું. તો અહીંયા આપણે ચેક કરીએ દરેક વેલ્યુ. તો એલ 4.234 મીટર, બી 1.005 મીટર અને એચ છે એ 2.01 સેન્ટીમીટર છે. હવે આને તમારે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 2.01 / 100 કર દો એટલે સેન્ટીમીટરમાં થઈ જશે. પછી એને આપણે આ પ્રમાણે લખીએ કે 2 પોઈન્ટ આગળ વધારી દો તો આપણને ખ્યાલ આવી જશે 0.0201 મીટર થઈ જશે. હવે એલ બી એચ આવી ગયા, આપણે શોધવું છે હવે ક્ષેત્રફળ. તો તકતીનું ક્ષેત્રફળ એટલે એક ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય આ ભાગનું? આપણે સિમ્પલ જોવા જાઓ તો આ લંબાઈ એલ છે, આ બી છે, તો આ ભાગનું એલ ઇન્ટુ બી, આ ભાગનું થશે એલ ઇન્ટુ એચ, આ ભાગનું થયું બી ઇન્ટુ એચ, પણ એવા સામે રહેવાના. તો એટલે ક્ષેત્રફળ જે તકતીનું બનશે એ કેટલું આવશે? તો આપણે અહીંયા સમજીએ એ પ્રમાણેનું આવશે, એલ ઇન્ટુ બી, આ એક થયું તો નીચેનું એક હશે, 2LB લખ્યું છે, બી ઇન્ટુ એચ એ આ થયું તો સામે હશે એટલે 2BH લખ્યું, અને એલ એચ તો એલ ઇન્ટુ એચ આ થશે તો એવું પાછળ બી હશે તો 2LH. દેટ મીન્સ યાદ રાખી દેજો, 2LB, BH અને LH કૌંસમાં થશે. હવે દરેકની વેલ્યુ મૂકીએ, એક યુનિટમાં હોવા જરૂરી છે નહીતર જવાબમાં કન્ફ્યુઝન જ રહેશે. તો એટલા માટે આપણે 2L ની કિંમત 2.434 અને 1.005, હવે B ની કિંમત 1.005 અને H ની 0.0201, અને એ જ રીતે L ની H ની કિંમત લખી. પહેલાં આનું કેલ્ક્યુલેશન કરો, આનું થશે અને આ બધાનું, એ કેલ્ક્યુલેશન કરી સરવાળો કરશો તો કેલ્સીની મદદથી એક આન્સર મળશે. એ આન્સર થશે 8.720 × 994 જેટલો, બરાબર. હવે આ જે થયો છે એ એરિયા થયો છે, પણ આની અંદર આપણે સાર્થક સંખ્યાને ધ્યાનમાં લેવા પડે. તો ગુણાકારના નિયમમાં શું હતું? ઓછામાં ઓછા સાર્થક સંખ્યા ધ્યાનમાં લઈએ. તો આની અંદર કેટલા છે સાર્થક અંક? 3 છે. આમાં કેટલા છે? 4 છે, અને આમાં એ 4 છે. આપણે ઓછામાં ઓછા એટલે 3 સાર્થક અંક ધ્યાનમાં લેવા પડશે. તો 3 સાર્થક અંકવાળી સંખ્યા રાખીશું, આ 8.72 બાકી પાછળ નીકાળી દઈશું. તો પાછળ 0 છે એટલે કોઈ વધારવા ઘટાડવાની વાત આવશે નહીં. તો એરિયા થશે 3 સાર્થક અંકના આધારે 8.72. કદ સૌથી સહેલું છે. જો કદની અંદર આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો આપણે વોલ્યુમ બરાબર લખીએ એલ બી એચ,
तो बधानो एक ज यूनिट में गुणाकार लखी दईसू बराबर है। तो एक ज यूनिट में गुणाकार लखीए तो आप सॉरी अँ 201 आवशे। तो आ रीतन रिलेशन मूकी दीधु है। हवे तमे सादुरूप आपशो अहींया तो सादुरूप आपती वक्त अपन आटलो आंसर मळशे। आमां पण त्रण सार्थक अंक ध्यान में लेवाना छे। तो त्रण एटले तमे आनी अंदर विचार करी शको छो केटला सार्थक संख्या आवशे। तो तमने सीधो ख्याल आई जशे के आगळना जीरोने सार्थक अंक गणता नथी एटला माटे 855 आवशे, 289 काढवाना हशे। तो आगळना आ बे गण्या नहीं आपणे, एने कैलक्युलेशन में लीधा नहीं सार्थक अंक। तो एक बे अने त्रण सार्थक अंक ध्यान में आवे तो एनो मतलब 855 मिनिमम सार्थक अंक आना त्रण छे। तो फाइनल आंसर में आटलो जोवा मळशे। एने आपणे निकाळवानो छे आंकड़ो बे छे जे 5 थी नानो छे एटला माटे एमां कोई वधघट पण नहीं आवे। आ एनो आंसर थशे। अहींया आपणने कह्युं छे के प्रोविजन स्टोरनी तुलामां बॉक्सनुं दळ 2.3 केजी छे। ओके आ आंसर टोटल मास आव्यो छे। बॉक्स में 20.15 ग्राम अने 20.17 ग्राम सोनाना बे टुकड़ा छे। तो कुल दळ केटलू? कुल दळ एटले आ त्रणेनो सरवाळो थाय पण बधा एक ज यूनिट में जुओ। आ केजीम छे तो आ एक केजीम जुओ अने आ पण केजीम जुओ। एना माटे आपणे आने केजीम फेरवा 1000 वडे भागी देवा पड़े जे अहींया आपणे प्रोपर वडे लखीए छीए। तो बॉक्सनुं दळ टोटल केटलू? 2.3 केजी जे अहींया आप्युं छे। एना पछी जोईए तो एना पछी आपणने बतायुं छे के प्रथम टुकड़ानुं दळ 20.15 ग्राम छे। तो 20.15 ग्राम हो तो आप एक काम करिए 20.15 भाग्या 1000 कर दईसू एले के जी में आई जैसे जे अँ प्रोपर लखीए। तो 20.15 भाग्या 1000 करू एले 3 पॉइंट कापी दईसू तो अपना 0.02015 रहें। सेम कंडीशन बीजा टुकड़ा मैं करिए तो बीजा टुकड़ा दल 20.17 है तो एना एज करे 20.17 भाग्या 1000 कर दीदा है। आ के जी में कन्वर्ट थे तो आम पर एक पॉइंट 3 पॉइंट कपाई जैसे तो आग रिजल्ट रहे 0.2017 के जी रू। हम आप बीजू कहीं करवा त्रेनों सरवाड़ो करवा कुल दल एट्ले तो कुल दल एम बराबर लखव तो एम टोटल मस बराबर एम प्लस एम वन प्लस एम टू त्रेनों सरवाड़ो किंमत मूकी दी एम थे 2.3 एम वन है 0.2015 अने आ थे 0.2017 टोटल करिए तो एक रिजल्ट आवशे। तो टोटल में आपणे जोवा मळशे आटलो पॉइंट। हवे सार्थक संख्या जे छे सार्थक अंक आपणे कापवा होय तो हुं मानुं त्यां सुधी सौथी ओछामां ओछा होय ए सार्थक अंक कापीशुं दशांश पछीना, कारण सरवाळानो नियम तमने ख्याल हशे एटले सरवाळाना पछी एक आनी अंदर चेक करिए तो आमां जोवा जाओ तो एक ज सार्थक अंक जोवा मळे छे। हवे एक ज सार्थक अंक छे एटले एने ध्यानमां लेवो पड़शे तो आपणा माटे 2.3 आंसर थशे, बाकी 40-32 ने एवॉइड करी शकीए छीए। એટલે આના ઉપરથી આપણે સમજીએ તો 2.3 કેજી આન્સર થશે, કારણ કે ઓછામાં ઓછો એક જ સાર્થક અંક દશાંક પછીનો, આમાં બે છે આમાંય બે છે તો આપણે એક જ રાખીશું તો આ આપણો આન્સર થશે। હવે કહ્યું છે કે બે ટુકડાના દળનો તફાવત, તો ટુકડા આ રહ્યા છે એમ વન ને એમ ટુ, એમનો તફાવત આપણે ગ્રામમાં જ શોધી કાઢીએ। કેજીમ શોધશો ખોટો નહીં પડે પણ આપણે ગ્રામમાં જવાબ આપેલો છે તો ગ્રામમાં શોધી કાઢીએ। તો બેનો તફાવત એમ ટુ માઇનસ એમ વન। હવે એમ ટુની કિંમત લખો 20.17, એમ વનની કિંમત 20.15, દેટ મીન્સ 0.02 જેવો જવાબ આવશે, 0.02 ગ્રામ આવશે। હવે આપણે સાર્થક સંખ્યા દશાંશ પછી કેટલા રાખવાના, તો દશાંશ પછી એક જ રાખીશું બરાબર છે। તો 0.02નો આન્સર છે। હવે એ દશાંશ પછી સોરી આમાં મારી ભૂલ છે, આમાં તો જોવા જાઓ તો દશાંશ પછી બે સાર્થક સંખ્યાઓ જોવા મળે છે તો આપણે 2નો રાખવો પડશે ને એટલો જ છે। તો આપણા માટે ડેલ્ટા એમ બરાબર કેટલા આવી જશે? 0.02। ધ્યાનથી સમજજો એકવાર, આમાં સાર્થક સંખ્યાનું મહત્વ વધી જશે જે છે કન્વર્જન બે ની વસ્તુ સમજવાની છે। પહેલો ટુકડો તો કેજીમાં આપ્યો છે, બીજો ટુકડો ગ્રામમાં આપ્યો તો તેને 1000 વડે ભાગી નાખ્યા કેજીમાં કન્વર્ટ કર્યો, બીજો એ ગ્રામમાં આપ્યો તો 1000 વડે ભાગી કેજીમાં કન્વર્ટ કર્યો। ટોટલ માસ શોધતી વખતે સરવાળો કરતા આટલો લાંબો જવાબ આવશે, આ વખતે માર્ક કપાઈ શકે છે, બેટર છે એના કરતાં અહીંયા સમજો આની પાછળ એક જ સાર્થક અંક છે તો એ રાખો અને 4 કાઢવાનો છે, 5થી નાનો છે એટલે કોઈ ફરક નહીં પડે, જે આનો 2.3 આવશે। ટુકડાના દરનો તફાવત તમે કેજીમ લઈ શકો છો પણ બેટર છે આની અંદર ગ્રામમાં લઈ લો। તો 20.17 ઓછા 20.15 તો આમાં પાછળ 2 સાર્થક અંક છે, જવાબ પણ 2માં આવશે તો 0.02 આનો આન્સર થશે। આપણને લાગશે 1 જેવું પણ 2 છે બરાબર। 2.13 એક્ઝામ્પલ છે, કહ્યું છે કે પીના માપન માટેની રાશિઓ છે એ બી સી અને ડી, એનો સંબંધ નીચે મુજબ આપ્યો છે।
હવે એ બી સી ડી માં પ્રતિશત ત્રુટી 1%, 3%, 4% અને 2% છે. પી માં પ્રતિશત ત્રુટી કેટલી? સાથે કહ્યું છે ઉપરના સંબંધનો ઉપયોગ કરી પી માં પીનું મૂલ્ય જો 3.763 મળતું હોય તો આ પરિણામને બે મૂલ્ય કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરી શકીએ છીએ, બરાબર છે? તો અહીંયા હવે આ કન્ડિશન છે તો હું માનું ત્યાં સુધી આના આધારે આપણે કેલ્ક્યુલેશન લઈએ અને ફાઇનલ રાઉન્ડ ઓફનો આન્સર મળશે. તો પહેલાં પીનું સૂત્ર લખી દઈએ. તો પીનું સૂત્ર લખ્યું છે તો હવે એની અંદર સમજીએ. તો અહીંયા આપણને આટલા સુધી તો ખ્યાલ હશે, એ ક્યુબ બી સ્ક્વેર અને અહીંયા આ એક જ સી માટે જ રૂટ છે. તો સીની કેટલી ઘાત થઈ? 1/2 ઘાત થઈ અને ડી એમ ના ડીનો ડી એમ ના એમ રહેશે, બરાબર? આટલું આપણને આ સૂત્ર ઉપરથી મળશે. હવે આની પ્રતિશત ત્રુટિ જ્યારે પણ બનાવવાની વાત આવે તો પ્રતિશત ત્રુટિની વાત આવશે તો એ વખતે આપણે લખીશું ડેલ્ટા પી બાય પી. તો પીની પ્રતિશત ત્રુટિ ડેલ્ટા પી બાય પી ગુણ્યા 100 બરાબર 3 આગળ આવશે ડેલ્ટા એ બાય એ. તો 3 આગળ ડેલ્ટા એ બાય એ સાથે 2 આગળ ડેલ્ટા બી બાય બી એનો સરવાળો પ્લસ 2 ડેલ્ટા બી બાય બી ગુણ્યા 100 અને 1/2 આગળ આવશે ડેલ્ટા સી બાય સી તો પ્લસ 1/2 ડેલ્ટા સી બાય સી અને ડેલ્ટા ડી બાય ડીનો સરવાળો થશે. તો આટલું આપણને સમજ હોવી જોઈએ જે મેં આગળ દાખલા ગણાયા છે એના પરથી. હવે તમને ડેલ્ટા એ બાય 1% છે, બી ડેલ્ટા બી બાય બી 3%, ડેલ્ટા સી બાય સી 4%, ડેલ્ટા ડી બાય ડી 2% છે. તો આપણે અહીંયા ચેક કરીએ તો દરેકની વેલ્યુ લખીએ છીએ તો 3 આના બદલે 1% છે, આ 2 થશે આના બદલે 3% આપ્યા છે. હવે 1/2 અને આના બદલે 4% અને અહીંયા ડીમાં 2% છે. હું માનું ત્યાં સુધી સિમ્પલ સાદુરૂપ આપી દો તો આનો જવાબ આવશે 13%. હવે પીના મૂલ્યનો ઉપયોગ કરી તો આમાં કેટલા સાર્થક અંક છે? 2 સાર્થક અંક છે. તો ફાઇનલ જે રિઝલ્ટ મળશે એમાં પણ 2 સાર્થક અંક રાખીશું. હવે 2 સાર્થક અંક રાખવા જઈએ જો આમાં તો આપણને સીધો ખ્યાલ આવશે કે આટલું રાખવાનું અને 63 છે એને કાઢી નાખ્યું છે. એમાં 6 છે 5થી મોટો છે એટલે 1 ઉમેરવો પડશે. તો ફાઇનલ આપણને બનશે 3.8 જે અહીંયા પ્રોપર રીતે લખી દઈએ છીએ. તો અહીંયા જુઓ 13માં 2 સાર્થક અંક છે અને આ જે પીની અંદર 2 સાર્થક અંક છે અને એના કારણે આપણે જોઈએ તો આમાં 2 જ સુધી રાખવો પડશે. 6 કાર્ડ નાખીએ તો 1 ઉમેરી દઈશું તો 3.8 જવાબ મળશે. અહીં કહ્યું છે કે ઘણી ત્રુટીઓ ધરાવતા પુસ્તકમાં આવર્ત ગતિના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્ર આપ્યા છે. વાય બરાબર એ આ રીતનું ઇક્વેશન 4x4 આપ્યા છે. એ કણનું સ્થાનાંતર છે. તો અહીંયા પહેલાં જુઓ વાયનું સૂત્ર પારિમાણિક સૂત્ર લખું છું. વાયનું સૂત્ર થશે L1. એ જ કન્ડિશનમાં એ પણ સ્થાનાંતર છે. સ્થાનાંતર એટલે અંતર જ થાય તો એનું એ થશે L1. એ એટલે ઓકે અહીંયા એનું લખી દીધું V ઝડપ છે. V ઝડપ છે, ઝડપનું થાય L1 t-1 બરાબર. અને ત્યારબાદ અહીં બતાવ્યું છે કેપિટલ T અને સ્મોલ T. સ્મોલ T અને કેપિટલ T બંને સમય છે એટલે એનું સૂત્ર થઈ જશે T1. હવે આ કન્ડિશન બતાવી છે આપણને. તો અહીંયા પહેલાં આ સમીકરણ સાચું છે કે ખોટું છે એ આપણે ચેક કરવું છે. તો પહેલા સમીકરણથી આપણે વાત કરીએ છીએ તો વાય બરાબર એ સાઇન 2πt અપોન કેપિટલ T છે. તો પહેલાં જ આપણે થીટાને લઈશું તો આના માટે થીટા કેટલો છે? થીટા છે 2πt અપોન કેપિટલ T. તો આમાં કિંમત મૂકું તો કેપિટલ T એટલે T1, નીચે T1. તો આનું સૂત્ર થીટાનું સૂત્ર કયું આવ્યું? M0L0T0. એટલે આ તો સાચું છે. ચલો હવે વાય આ બાજુ જોઈએ તો સાઇનનું મેં તમને કહ્યું હતું સાઇન થીટા એક સંખ્યા છે એટલે એનું કોઈ પરિમાણ ના હોય. એનો મતલબ વાયનું પરિમાણ બરાબર એનું પરિમાણ. વાયનું પરિમાણ છે L1, એનું એ થયું L1. તો એનો મતલબ સમીકરણ 1 સાચું છે. એકની વાત પૂરી કરી. હવે બીજામાં જોઈએ તો બીની અંદર વાત કરીએ. આને એ લખી દઉં છું. બી વાત કરીએ તો બીનું સૂત્ર છે વાય બરાબર એ સાઇન VT. તો આમાં થીટા કેટલો છે? સાઇન થીટા VT છે. કિંમત મૂકીએ તો વીનું સૂત્ર થાય L1 t-1 અને ટીનું થાય T1. દેટ મીન્સ થીટાનું સૂત્ર કયું આવ્યું ભાઈ? L1 આવ્યું. અને થીટા કેવો હોવો જોઈએ? પરિમાણ રહિત હોવો જોઈએ. તો થીટા
परिमाण रहित होवो जोईए। माटे समीकरण बे पारिमाणिक अथवा खोटू छे, समीकरण बे खोटू पड़से। सी नी वात करीए छे, सी मां समझो y बराबर a बाय टी साइन टी अपॉन ए, आमाय थीटा चेक करिए तो आनी अंदर थीटा मळशे એ સાઇન થીટા ટી અપોન એ છે, જ્યાં ટીનું સૂત્ર ટી વન, એનું સૂત્ર એલ વન, તો આ પરિમાણ રહિત નથી, તો આ એમ જીરો એલ જીરો ટી જીરો નહીં થતું, પરિમાણ રહિત થવું જોઈએ ને, તો અહીંયા લખી દઈએ થીટા પરિમાણ રહિત નથી, બરાબર। એનો મતલબ થયો કે સમીકરણ સી ખોટું છે, બરાબર। અહીંયા બી લખી દઈશું અને અહીંયા એ લખીશું। ચલો હવે આ રિઝલ્ટ આવ્યું, સીની વાત ડીની વાત કરીએ છીએ, તો ડીમાં આપણે ચેક કરીએ તો ડીની અંદર જોવા સૂત્ર થોડું મોટું છે, તો વાય બરાબર એ રૂટ ટુ સાઇન ટુ પાઈ સ્મોલ ટી બાય કેપિટલ ટી પ્લસ કોસ 2 पाई स्मॉल टी बाय कैपिटल टी। आमा आपने जो तो थीटा बनने सरखा छे, तो अहीं लखी दऊं छूं थीटा बराबर 2 पाई स्मॉल टी बाय कैपिटल टी, ज्यां टी वन अहीं टी वन, तो एनो मतलब थयो के परिमाणिक सूत्र एम जीरो एल जीरो टी जीरो थाय छे, बराबर। एक तो साचुं थयुं छे। हवे आ पद छे साइन प्लस कॉस वाळुं पद, એ પરિમાણ એ સંખ્યા છે, આ એ સંખ્યા છે ને આ એ સંખ્યા છે, એટલે અહીંયા લખી દઉં છું સાઇન ટુ પાઈ સ્મોલ ટી બાય કેપિટલ ટી પ્લસ કોસ ટુ પાઈ સ્મોલ ટી બાય કેપિટલ ટી, સંખ્યા છે પરિમાણ રહિત થાય, ચલો એક કન્ડિશન પૂરી। તો એનો મતલબ થયો કે આનું પારિમાણિક સૂત્ર ના હોય, તો એનો અર્થ થયો કે વાયનું સૂત્ર પારિમાણિક સૂત્ર બરાબર એનું થવું જોઈએ, કારણ કે આ તો પરિમાણ રહિત થયો, તો વાયનું સૂત્ર એ જ એનું સૂત્ર થાય, તો એનું પારિમાણિક સૂત્ર અને એ એલ વન થઈ જાય છે, બંનેના સરખા છે। એ પરથી કહી શકીએ કે સમીકરણ ડી સાચું છે। 2.15 માં કહ્યું છે એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનના પ્રચલિત એવા ચલિત દળના સ્થિર દળ એમ જીરો છે, કણનો વેગ વી, પ્રકાશની ઝડપ સી છે, આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા સાપેક્ષ સિદ્ધાંતના પરિણામ સ્વરૂપ મળેલ છે, આ સંબંધને સાચો યાદ રાખીને લખે છે, પરંતુ સી ક્યાંક મૂકવો ભૂલી ગયો છે, તો એ ક્યાં મૂકવો જોઈએ? આ વસ્તુ સ્થિર દળનું એ રીતનો કોન્સેપ્ટ છે કે સમજો કોઈ પણ પદાર્થ હોય, એ આપણે ધારો કે અત્યારે હાલ ભલે પૃથ્વીની સાપેક્ષમાં સ્થિર છીએ, પણ પૃથ્વી તો ગતિ કરે છે ને, તો આખું આકાશગંગા ગતિ કરે છે, એનો મતલબ આપણે પણ ગતિ કરીએ છીએ, તો આપણું જે હાલ દળ મળે છે એ આપણું સ્થિર દળ ના કહેવાય, સ્થિર દળ આ ઇક્વેશન પરથી મળશે, અમારી ઇક્વેશન હજી રોંગ છે, આપણે થોડું સાચું બનાવવું પડશે, એને આઇન્સ્ટાઈને સાબિત કર્યું હતું, જેનું તમને 11મા ચેપ્ટરમાં 12મા ધોરણમાં ઉપયોગ આવશે, બરાબર। અત્યારે હાલ તો ફક્ત આપણે ઇક્વેશન, જેને ઘણી વાર આપણે કહીએ ને કે આપણે પ્રકાશના વેગ સુધી પહોંચતા જઈએ તો શું થાય, કોઈ પણ વસ્તુ લાઇટ છે એના ઝડપ સુધી પહોંચીએ તો દળમાં વધારો થાય, એ કોન્સેપ્ચ્યુઅલ ઇક્વેશન આ છે, તો એની અંદર કંઈક ના કંઈક માઇનોર મિસ્ટેક છે, એ આપણે મિસ્ટેક શોધવાની છે, તો આ બધી વસ્તુને સમજો। હવે તમને એટલું આ ઇક્વેશન પહેલાં આપણે લખી દઈએ, તો એમ બરાબર આ રિલેશન થયું, હવે એમ જીરો નીચે ભાગી દઈએ, તો એમ જીરો અહીંયા સામે લાવી દઉં, આને નીચે ભાગી દઉં છું, બરાબર, તો વન માઇનસ વી સ્ક્વેરની વન હાફ ઘાત બરાબર એમ જીરો બાય એમ રહેશે। હવે તમને એટલું તો સમજ આવી જાય કે આ પરિમાણ રહિત છે, કારણ કે દળ ભાગ્યા દળ કરીએ એટલે કોઈ પરિમાણ રહિત ના આવશે, કોઈ પરિમાણ મળશે નહીં, આ એ પરિમાણ રહિત છે, તો આનું એકમ પરિમાણ રહિત હોવો જોઈએ, બરાબર। આનું પારિમાણિક સૂત્ર જો વન હોય, આનું એ કોઈ છે નહીં, એમ જીરો એલ જીરો ટી જીરો આનું પણ છે નહીં, તો આ એવો જ હોવો જોઈએ, દેટ મીન્સ સી અહીંયા ક્યાંક મૂકવો છે, તો વી સ્ક્વેર છે ને,
तो आप वी स्क्वेर नहीं मूकीए वी स्क्वेर बाय सी स्क्वेर मूकव पड़ से जी आए झड़प आ पण झड़प तो झड़प ना वर्ग भाग्या झड़प ना वर्ग आनु पारिमाणिक सूत्र थी जाए एम जीरो एल जीरो टी जीरो एटले आनी साथे मेच थशे तो अपनी भूल अहींया छे हवे एने समझिए तो डाबी बाजू नुं पद परिमाण रहित छे तो जमणी बाजू ना बधा ज पद परिमाण रहित होवा जोईए तो एना कारणे आपणने ख्याल आव्यो कि रूट ऑफ वन माइनस वी स्क्वेर नहीं पण रूट ऑफ वन माइनस वी स्क्वेर बाय सी स्क्वेर छे तो अहींया नीचे सी स्क्वेर लखवू जोईए तो आपणुं सूत्र क्यूं बनशे तो साचुं सूत्र थाय एम बराबर एम जीरो वन माइनस वी स्क्वेर बाय सी स्क्वेर एनी माइनस वन हाफ घात छे आ थोड़ू इक्वेशन खोटू लखायुं छे जे हूँ तमने अहींया डिटेल में बताई दऊं छूं कि एम इज इक्वल टू थशे एम इज इक्वल टू एम जीरो वन माइनस वी स्क्वेर बाय सी स्क्वेर एनी वन हाफ जो ऊपर लाव हो तो अँ कई घाट लखाए माइनस लखाए पण एनाथी कोई मतलब नहीं आ राइट इक्वेशन थशे।